રાજકોટ સહિત ગુજરાતભરમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે તેવા સમયે રાજકોટના સહકારી જગતમાં એકાએક ગરમાવો જોવા મળ્યો છે. આગામી 9મી મેના રોજ યોજનારી ઇફકોની ચૂંટણીમાં ખેંચતાણ સર્જાયાના એંધાણ હોય તેમ રાજકોટના સહકારી નેતા અને ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ ફોર્મ ભરી દીધું છે. પરંતુ આ પહેલા ભાજપ દ્વારા અમદાવાદના બિપિન નારણભાઈ પટેલના નામનો મેન્ડેટ જાહેર કરવામાં આવ્યો છે. રેફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ફોર્મ ભરતા સહકારી જગતમાં હડકંપ મચી ગયો છે. ત્યારે જોઈએ આ અંગે ખાસ અહેવાલમાં. સહકારી ક્ષેત્રમાં સૌથી મોટી ગણાતી ઇફકોની ચૂંટણી 9મેના રોજ યોજાશે. ચૂંટણી પહેલા જ સહકારી જગતમાં એકાએક ગરમાવો જોવા પડ્યો. ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું. ભાજપ દ્વારા બિપિન પટેલના નામનો મેન્ડેટ જાહેર કરાયો. જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ફોર્મ ભરતા હડકામ. ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોર્પોરેટિવ લિમિટેડની 9મેના રોજ યોજનાર ચૂંટણી માટે ભાજપ દ્વારા આ વખતે અમદાવાદ ગોતા વિસ્તારના બિપિન નારણભાઈ પટેલના નામનો મેન્ડેટ જાહેર કરાયો છે. પરંતુ આ ચૂંટણીમાં મેન્ડેટ જરૂરી ન હોય તેમ માનીને ઇફકોના હાલના ચેરમેન દિલીપ સંઘાણી તેમજ જામ કંડરોણાના ભાજપના ધારાસભ્ય રાજકોટ જિલ્લા બેંકના જયેશ રાદડિયાએ પણ ફોર્મ ભરી દીધા છે. ત્યારે પક્ષમાં આંતરિક ખેંચતાણના એંધાણ જોવા મળ્યા છે. ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ફોર્મ ભર્યાની સહકારી જગતમાં ચર્ચાઓ છે. સહકારી ક્ષેત્રમાં ઉકળતા ચરુ વચ્ચે હવે કોણ મામલો થાળી પાડશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ચાલુ ટર્મમાં રાદડિયા ઇફકોમાં ડિરેક્ટર રહ્યા છે અને તેઓ બિનહરીફ ચૂંટાયા હતા, જ્યારે દિલીપ સંઘાણી ચેરમેન પદે છે. ઇફકોની ગવર્નિંગ બોડીમાં એક સીટ હશે અને રાજકોટ જિલ્લાના 42 સહિત 176 ડેલિગેટ્સ તેના મતદારો હશે. ભાજપ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સહકારી ક્ષેત્રની ચૂંટણી પણ પક્ષીય ધોરણે લડાય છે અને આ માટે મેન્ડેટ આપવાની પ્રથા થાય છે. આ સામે સ્થાનિક સહકારી અગ્રણીઓમાં કચવાટ પણ જોવા મળ્યો હતો. રાજકોટની સહકારી ક્ષેત્રમાં અગાઉ ચૂંટણી વખતે પણ મતભેદો સપાટી પર આવ્યા હતા, ત્યારે જયેશ રાદડિયાએ પક્ષના જ મેન્ડેટ વિરુદ્ધ ફોર્મ ભરતા સહકારી ક્ષેત્રમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, બુલેટિન ઇન્ડિયા.